गौतम ऋषि અને એની પત્ની અહલ્યા જંગલની અંદર તપસ્યા કરે છે અને તપસ્યા કરતા કરતા અહલ્યા જે હતા એનું એટલું બધું સ્વરૂપ હતું કે કોઈ નારીનું સ્વરૂપ નહીં તો ઇન્દ્રાણીનું કોઈનું સ્વરૂપ બધાથી ઊંચા ઊંચું સ્વરૂપ હોય તો અહલ્યાનું સ્વરૂપ હતું એટલે સ્વરૂપવાન ઇન્દ્રને આશ્રમ અને અહલ્યાને ગમન કરીને લઈ આવી આવો એનો ઈરાદો પણ એ જાવું કઈ રીતે કેમ કે ગૌતમ ઋષિ બહુ મહાન તપસ્વી હતા એ જ્યારે નહીં કરી શકે શ્રાપ આપે ને તો શ્રાપ ભગવાનને લાગે એવા ઋષિ હતા એટલે એ જાવું બહુ કઠિન હતું છતાંય ઇન્દ્રએ કાવતરું કર્યું કાવતરું કરી અને ચંદ્રને કીધું કે ચંદ્રને કે ચંદ્ર તો કુકરાનું સ્વરૂપ લે અને હું છે ને ઇન્દ્ર પોતે હું કે હું ઇન્દ્રનું સ્વરૂપ લઉં ઇન્દ્ર એ બને અને આપણે ઋષિના આશ્રમમાં જાવ એ ઋષિનું એવું નિયમ છે કે ચાર વાગે ઉઠી અને ગંગામાં સ્નાન કરવા જાય ગૌતમ ઋષિ એ આને ખબર એટલે કુકડો બોલે એટલે ઋષિ તરત જાગૃત થઈ જાય કુકડો ચાર વાગે બોલે કુકડો ચાર કોર બોલે એ આપણે ખબર છે ચાર કોર એને ટાઈમ ટાઈમ તમારે અલાર્મ ના નાખવું પડે કુકડો તમને ટાઈમ દે છે એટલે ચંદ્ર અને કુકડો બોલાયો અને એને કીધું તું બે વાગે બોલ એ રાતના બે વાગે બોલાયો ઋષિ ઉઠીને ગંગાએ સ્નાન કરવા તરત ઉઠીને ગંગા સ્નાન કરવાની ક્રિયા ત્યારે ઇન્દ્રના સ્વરૂપે ઇન્દ્ર અંદર વટીમાં પ્રવેશ કરે કુકડાએ બે વાગે બોલ્યો અને અંદર ગયો ત્યાં તે ગૌતમ ઋષિનું સ્વરૂપ ગૌતમ ઋષિનું સ્વરૂપ લીધું અને એ અહલ્યાને અડવા માટે જન્મને સ્પર્શ કરવા માટે ત્યાં પ્રયાણ કરે એ સમયે ગૌતમ ઋષિ ગંગાજીમાં સ્નાન કરવા જે કાંઠે ગયા ગંગાજી કે છે અટાણે આજે અમે નારી જાતિ અમે તો આજે દીકરા અવસ્થામાં હોય અટાણે કેમ તમે આવ્યું તો ટાઈમ નથી કે પછી તો બે વાગ્યા તો તમે મુકા જ અટાણે ના હોય ચાર કારીગીરે કપટ તો ધરતી પાર બોલી જાય કારીગીરે કપટ એ ગૌતમ ઋષિ એકદમ આપણા પાસે રાતા રાતા એ આશ્રમે આશ્રમે પહોંચ્યા તા ઇન્દ્ર ખબર પડી કે ઋષિ આવી ગયા ધડકતે ઇન્દ્રા સ્વરૂપમાં બહાર નીકળી કુકડો વગેરે એને દૂર થઈ ઋષિને ક્રોધ આવી ગયો કમંડલમાં પાણી તો પાણી હાથમાં લઈ અને પહેલા પહેલા શ્રાપ એને અહલ્યાને આપ્યો કે હે સતી તું મારી અર્ધાગ્ની એટલા એટલા વર્ષોથી મારે સાથે રહી તું ઓળખી ના હે કે કોણ છે કે મારે તમારો સ્વરૂપ કરે એવો કેમ હો કપટ કર્યું એ કેવી રીતે ઓળખું તો જા હવે હું તને શ્રાપ આપું છું કે તું શૈલા બની પથ્થર બની અરે પતિદેવ મેં તમારા કાંઈ વાતમાં નથી તમારા દોષમાં નથી અને મને તમે પથ્થર બનવાનો તો મારો ઉદ્ધાર કેવી રીતે થાય
ત્યારે ગૌતમ ઋષિને થોડીક દઈ આવી અને કીધું કે પથ્થરે પથ્થર રહી. ત્યારે રામચંદ્રજી ભગવાન ને એના પિતાને વનવાસ દે અને વનમાં આવી અને એના સ્મરણની વ્રતને જ્યારે અડે ત્યારે ઉપાસી સ્ત્રી સ્વરૂપે થાય અને ત્યારે હું મારા ગ્રહલોકમાં આવું. વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપમાં
કે પાર્વતીજી કરતા તો હું વધારે સ્વરૂપવાન છું, મારી આજે પાર્વતીજીને મારી શું કરી છે એમ કરી અને બસમાં શું કે આ તમને વર્ત તો જો તું વર્ત મારી પાર્વતી નથી હોતો તો વર પણ મોહિની સ્વરૂપે એમ કીધું તું કાર્ય વર કરો પણ હું જે નાગદાન કરું મારે નાગદાન કરે તો હું તને વર મારે નૃત્ય જોઈ મારે ગમ્યું સમય ત્યાં જોયું છે કે બસમાં શું કે હું નૃત્ય કોઈનું નહીં તું નૃત્ય કરે ને હું પણ કરું એમ કરીને નૃત્ય કરાવ્યું બસમાં શું ને એમ કરતા કરતા હાથ માથે લઈ ગયો કંકણ માથે તરત જ શું વગર કરી બસમાં થઈ જાય એને સમયે એ બળી બસમાં થઈ ગયો બસમાં અને એમાંથી છોડાય શંકર ભગવાન એ બધી વસ્તુ હોય કે ક્યારે વિષ્ણુ ભગવાનની પાસે ભગવાન જાય છે શંકર કે ભારી કામ કર્યું તમે મને આમાં બચાવ્યો મને આમાં ઉગાડ્યો પણ તમે કઈ રીતે એને માર્યો કે એ હવે કહેવાની વાત નથી કે ના મને કે મેં વિષ્ણુનું સ્વરૂપ લીધું હતું મોહિની સ્વરૂપ ભગવાન શંકર એ મને બતાવો મારી જો કે પણ કોઈ જોવા જેવો પડે તો રસાતલ જાય એને જીલવા માટે વાંસની ભૂમિમાં જીવી અને ભૂમિ મારા તે પછી ભગવાન વિષ્ણુ પ્રગટ થયો કે બસ પ્રભુ હવે નહીં હવે તમારી માયા શક્તિ હાથ ધોઈ એ વાંસની ઉંગળી લઈને જે ગૌતમ ઋષિની દીકરી અંજલિ અંજલિએ વિચાર કર્યો કે મને તમારા પલંગ લાગે એવો શ્રાપ પિતાએ આપ્યો છે પણ હું કોઈ પરપુરુષને અર્પણ નહીં તો મને પલંગ કેમ લાગે એટલે જંગલની અંદર તપસ્યા કરવા ગયા જંગલની અંદર તપસ્યા કરવા ગયા ત્યાં દ્રૌપદીનો ખાટો ગાળી અને એમાં બેસી ગયા માત્ર બાર દ્રોપ ઉપાય શરીર આખું જમીન એટલે હજાર વર્ષ તપસ્યા કરી અંજલિ ત્યાર પછી ઋષિ કુમારો જે શંકર નું ધાતુ જે હતું વાંસની ભૂમિ એને જાય છે અને અંજલિને કહે છે કે તમે કોણ છો કે હું ગૌતમ ઋષિની દીકરી નામ મારું અંજલિ નામ આ શું કરો તો હું તપસ્યા કરું કે તપસ્યા ગમે બી કરો સાધના ગમે બી કરો ગુરુ વિના તપસ્યા અભ્યાય છે કોઈ પણ સાધના ભક્તિ યોગ તપસ્યા કાંઈ કરે એમ ગુરુનું પ્રમાણ હોવું માત્ર હોવા જોઈએ ગુરુ વિનાના મુદ્રા પોતાની મેળે મેળે કરે એ ગમે એમ ફસાય અને મરે પણ એ કોઈ દિવસ એને મોક્ષ થતી નથી એનો ઉદાહરણ થાય એટલે ગુરુનું માતમ છે ગુરુ રામચંદ્રજી ભગવાન હોતે ગુરુ વશિષ્ઠને કહ્યા છે ભગવાન કૃષ્ણ એ હોતે શાંતિ ઋષિને ગુરુ કહ્યા છે અને દુર્વાસાને પણ કહ્યા છે કૃષ્ણના બે ગુરુ આજે ઘણા બધા આચાર્યો પોતપોતાના મત પ્રમાણે એમ કેવા લાગે છે ગુરુ એક જ હોય છે બીજું ગુરુ ના કરાય તો તમે ભણતા હો તો છે એક જ માસ્ટર પાંચ ભણો ગુજરાતીના માસ્ટર હોય ગુજરાતી શીખવાડી શકે ઇંગ્લિશના માસ્ટર હોય ઇંગ્લિશ શીખવાડી શકે કે ગુજરાતીનો માસ્ટર તમને ઇંગ્લિશ